एवरीवन, वेलकम बैक टू अवर चैनल जीपीएससी नेटवर्क। फ्रेंड्स, आज आप स्ट्रेंथ ऑफ मटेरियल 14 मा लेक्चर अंदर आप डिस्कस करवाना छे एमसीक्यू प्रैक्टिस सेट 4 नी। અત્યાર સુધી આપણે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ માં ટોટલ 13 લેક્ચર ને કમ્પ્લીટ કરી નાખ્યા। એ તમામ વિડિયો તમારે જોવાના બાકી હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર આપેલી છે, તેથી તમે સરળતાથી જોઈ શકો છો। અને આજના વિડિયો માં આપણે ઘણા બધા નવા કન્સેપ્ટ છે શીખવાના છે, એટલા જ માટે વિડિયો ને એન્ડ સુધી જોજો। વિડિયો શરૂ કરતા પહેલા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને જણાવવા માંગુ છું કે મારું નામ છે જય ગોહિલ, અને જો તમે સોશિયલ મીડિયા ની અંદર કનેક્ટ થવા માંગતા હોય તો આ આઈડી પર મને ફોલો કરી શકો છો। સાથે કોઈ પણ ક્વેશ્ચન અથવા ડાઉટ ને પૂછવા માટે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ પણ કરી શકો છો। આ છે મારો ઇન્સ્ટાગ્રામ હેન્ડલ, અને જે આપણી ડેઇલી કરંટ અફેર્સ અને અન્ય વિષયોની જે ટેસ્ટ થાય છે, અને આપણા દરેકે દરેક લેક્ચરની પીડીએફ ને મેળવવા માટે જીપીએસસી નેટવર્ક નામની ટેલિગ્રામ ચેનલને પણ ખાસ જોઈન કરી શકો છો। આ બધા જ સોશિયલ મીડિયાની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર સરળતાથી મળી જશે। તો શરૂઆત કરીએ આજના આપણા સરસ મજાના વિડીયોની। સૌ પ્રથમ બધાને ખ્યાલ છે કે વિડીયોની શરૂઆતમાં આપણે 5 ક્વેશ્ચન ટેસ્ટ સ્વરૂપે અટેમ્પ્ટ કરીએ છીએ, અને આ 5-5 ક્વેશ્ચનના જે આન્સર છે તમારે મને કોમેન્ટ બોક્સની અંદર અથવા તમે જે નોટ અને પેન સાથે લઈને બેઠા હોય તેને નોટ ડાઉન કરતા જાઓ, અને વિડીયોના લાસ્ટમાં હું આ 5-5 ક્વેશ્ચનના આન્સર આપીશ, અને તમારે ચેક કરવાનું છે કે આ 5 ક્વેશ્ચનમાંથી તમારા કેટલા ક્વેશ્ચનના આન્સર સાચા પડે છે। અને જે કંઈ પણ તમારો સ્કોર થતો હોય એ પણ તમે મને કોમેન્ટ બોક્સની અંદર લખીને ખાસ જણાવી શકો છો, જેથી મને ખ્યાલ આવે કે કયા લોકો કેટલી સિરિયસ સાથે આપણી ટેસ્ટને અટેમ્પ્ટ કરીએ છીએ। હવે ફ્રેન્ડ્સ, આ જે ટેસ્ટ છે ફ્રેન્ડ્સ એ આપણે પ્રીવિયસ યર પેપર અથવા જે આપણા પ્રીવિયસ લેક્ચર થયેલા છે તેમાંથી લીધેલા છે, એટલા જ માટે આપણે જે પ્રીવિયસ લેક્ચર અને પ્રીવિયસ આપણા જે પેપરની પ્રેક્ટિસ થાય એટલા જ માટે હું તમને અહીંયા ટેસ્ટ સ્વરૂપે 5 ક્વેશ્ચનને આપું છું। હવે ફ્રેન્ડ્સ, જે પણ વિદ્યાર્થી ટેસ્ટ સ્વરૂપે આ ક્વેશ્ચનને અટેમ્પ્ટ કરે છે એ તો ડેફિનેટલી આપણે કોઈ પણ એક્ઝામ જે ભવિષ્યમાં આવવાની છે એ એક્ઝામને તો જરૂર ક્રેક કરી દેશે। એટલા જ માટે કહું છું કે ટેસ્ટને એકદમ સિરિયસલી અટેમ્પ્ટ કરો। તો આજનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે, ધ સ્ટ્રેસ એટ વિચ એક્સટેન્શન ઓફ મટીરિયલ ટેક પ્લેસ મોર ક્વિકલી એઝ કમ્પેર ટુ ઇન્ક્રીઝ ધ લોડ ઇટ ઇઝ કોલ્ડ એઝ ધી વોટ। પ્રશ્નને ધ્યાનથી સમજો, શું કહે છે કે કોઈ પણ મટીરિયલમાં એવો પોઈન્ટ હશે કે એ મટીરિયલની અંદરમાં હું લોડ એપ્લાય કરીશ તો સૌથી વધારે મને તેની અંદરમાં એક્સટેન્શન અથવા ઇલોંગેશન જોવા મળશે, તો એવા પ્રકારના પોઈન્ટને શું કહેવાશે? ક્વેશ્ચન સમજાઈ ગયો ફ્રેન્ડ્સ? તો તેનો આન્સર આપવાનું શરૂ કરી દઉં। ત્યારબાદ ક્વેશ્ચન છે, મોમેન્ટ એટ હિંજ વિલ બી ધી વોટ। તો પ્રશ્ન ફ્રેન્ડ્સ પ્રીવિયસમાં પૂછાયેલો છે કે હિંજ પાસે મોમેન્ટ કેટલી હશે। ત્યારબાદ ક્વેશ્ચન છે, ધ પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્સર ઇટ ઇઝ ધ પોઈન્ટ વેર। તો પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્સર ફ્રેન્ડ્સ છે શું અને તેનો ઉદ્ભવ ક્યારે થશે, તો એ લખો ખાસ। ત્યારબાદ છે, ધ મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ ફોર અ સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ અ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ ડબલ્યુ પર યુનિટ લેન્થ ઇટ ઇઝ ધી વોટ। શું છે પ્રશ્ન ફ્રેન્ડ્સ? કે કોઈ એક સિમ્પલી સપોર્ટેડ બીમ છે, આ સિમ્પલી સપોર્ટેડ બીમ ઉપર UDL એક્ટ થાય છે, તો આવા કેસની અંદરમાં તમારી જે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ હશે તેનો ફોર્મ્યુલા શું થશે, અને સાથે મને એ પણ જણાવો કે આ મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ કઈ જગ્યાએ આપણને મળશે। ક્વેશ્ચન સમજાઈ ગયો? તો તેનો આન્સર આપવાનું શરૂ કરી દો। ત્યારબાદ ક્વેશ્ચન છે, ઇન અ કેન્ટિલીવર બીમ સબ્જેક્ટેડ ટુ જનરલ લોડિંગ ધ મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ ઇઝ એટ ધી વોટ। શું છે પ્રશ્ન? કે કોઈ એક કેન્ટિલીવર બીમ છે, આ કેન્ટિલીવર બીમની અંદરમાં મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ છે કઈ જગ્યાએ આપણને મળશે, કોઈ સપોર્ટ પાસે મળશે, કોઈ પોઈન્ટ પાસે મળશે, કે કોઈ એક સેક્શન પાસે મળશે, તો કઈ જગ્યાએ આપણને કેન્ટિલીવર બીમમાં મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ મળશે એ તમારે મને ખાસ લખીને જણાવવાનું છે। 5-5 ક્વેશ્ચનનો આન્સર આપો, અને આપણે વિડીયોમાં લાસ્ટમાં તેનું આપણે ડિટેલ સોલ્યુશન છે એને આપણે સ્ટડી કરશું। હવે આપણે વાત કરીએ આપણા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ પ્રેક્ટિસ સેટની, તો આજનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે, ધ સ્લોપ ઓફ ધ કર્વ ઓફ શીયર ફોર્સ ડાયાગ્રામ એટ એની સેક્શન વિલ બી ઇક્વલ ટુ વોટ। તો ફ્રેન્ડ્સ, ક્વેશ્ચનને ખાસ ધ્યાનથી સમજો, કેમ કે આવા પ્રકારના ક્વેશ્ચન હવે ક્લાસ 3માં પૂછાવા માંડ્યા છે। તો ક્વેશ્ચન છે કે સ્લોપ ઓફ ધ કર્વ ઓફ શીયર ફોર્સ ડાયાગ્રામ એટ એની સેક્શન વિલ બી ઇક્વલ ટુ વોટ, ઇટ ઇઝ ઇક્વલ ટુ લોડ ઇન્ટેન્સિટી। શું કહેવાશે ફ્રેન્ડ્સ? તેને આપણે કહીશું લોડ ઇન્ટેન્સિટી, કેમકે આવા પ્રકારના ક્વેશ્ચન આપણે ઓલરેડી આપણે પ્રીવિયસ સ્ટડી કરી ગયા છીએ, પરંતુ 2-3 વસ્તુ આપણે ખાસ સમજવાની છે એટલા માટે અહીંયા ક્વેશ્ચનને મેં સમાવેશ કર્યો છે। તો લોડ ઇન્ટેન્સિટી ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો ડીવી બાય ડીએક્સ, બરાબર? જો હું સ્લોપ લઈ લઈશ શીયર ફોર્સ ડાયાગ્રામનો તો મને અલ્ટિમેટલી મળશે લોડ મળશે એમ। અને બીજી એક વસ્તુ અગત્યની એ છે ફ્રેન્ડ્સ, કે જો હું ડીવીને કરતાં બનાવી લઉં તો મને શું મળશે? તો કે ડબલ્યુ ઇન્ટુ ડીએક્સ મળશે, બરાબર? અને જો હું ઇન્ટિગ્રેશન ઓફ ડીવી કરું તો મને શું મળશે? તો કે ઇન્ટિગ્રેશન ઓફ ડબલ્યુ ઇન્ટુ ડીએક્સ,
तो मने मळशे शेयर फोर्स, जो इंटीग्रेशन ऑफ करूँ डब्ल्यू इंटू डी एक्स तो मने शेयर फोर्स मळशे, अने हूँ डेरिवेशन करूँ हूँ कोनू शेयर फोर्स डायग्रामनू तो मने लोड इंटेन्सिटी मळशे। हवे आवा ज प्रकारनो एक बीजो इक्वेशन खास फ्रेंड्स, के जो हूँ डेरिवेशन करूँ मोमेंटनू तो मने शूँ मळशे, तो के मने मळशे शेयर फोर्स, अने जो इंटीग्रेशन करीश डीएम, इंटीग्रेशन ऑफ डीएम इज इक्वल टू इंटीग्रेशन ऑफ वी इंटू डी एक्स तो मने शूँ मळशे, तो के मने मळशे मोमेंट। बराबर, तो आ बे वस्तु फ्रेंड्स आपणा माटे खास इम्पोर्टन्स छे। प्रीवियस आपला जे एमसीक्यू प्रेक्टिस सेट छे तेमां पण मैं बात करी के कर्वेचर ऑफ अर्थ छे अथवा जे कर्वेचर ऑफ बीम छे तेनो इक्वेशन शू छे, तो के वन अपोन आर। अने आपणने खबर छे के बेन्डिंग इक्वेशन आपणने खास खबर होवू जोईए, बेन्डिंग इक्वेशन शू छे फ्रेंड्स, तो के एम अपोन आई इज इक्वल टू ई अपोन आर इज इक्वल टू सिग्मा अपोन वाय। हवे आपणने खबर छे के जो कर्वेचर ऑफ बीमनू इक्वेशन वन अपोन आर हो, तो वन अपोन आर ने हूँ करता बनाई लू तो मैंने शूँ मैसे, तो कि एम अपोन ई आई। राइट, तो फ्रेंड्स आ इक्वेशन पर खास इम्पोर्टन्स है अपना माटे, अने एम अपोन ई आई इज इक्वल टू मैंने मैसे शू डी थीटा अपोन डी एक्स। बराबर, थीटा शू है फ्रेंड्स, तो कि थीटा है आपूँ स्लोप जेने आप दर्शाए थे डी वाय अपोन डी एक्स। राइट, जो हूँ थीटा बराबर डी वाय अपोन डी एक्स लई लू तो मने शू मळशे फ्रेंड्स, तो आपणे मळशे एम इज इक्वल टू ई आई इंटू डी टू वाय अपोन डी एक्स स्क्वेर। शू काम के थीटा बराबर मैं शू लई लीधू, तो के डी वाय अपोन डी एक्स, एटले डबल डबल डेरिवेशन थई जशे। बराबर, तो आ प्रकारना जे इक्वेशन छे फ्रेंड्स खास एक्जाममां पूछाय छे, क्लास थ्री होय के क्लास टू होय। बराबर, अने जो हूँ फ्रेंड्स हूँ मोमेंटनू डेरिवेशन करीश एटले के डी एम अपोन डी एक्स करीश, तो શું મળશે મને, તો કે ઈ આઈ ઇન્ટુ મને મળશે ડી ક્યુ વાય અપોન ડી એક્સ ક્યુબ। બરાબર, તો આ ઇક્વેશન પણ આપણને ખબર છે કે ડી એમ અપોન ડી એક્સ એટલે શું થઈ જશે, તો આપણને ખબર છે ડી એમ અપોન ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ મને મળશે શીયર ફોર્સ। તો બરાબર, તો આખું જે આ કમ્પ્લીટ ઇક્વેશન છે આપણને ખબર હોવી જોઈએ। ફરીથી હું ડીએમનું હું શું કરીશ, તો કે ડેરિવેશન લઉં તો મને શું મળશે, તો મને લોડ ઇન્ટેન્સિટી મળશે ઈ આઈ ઇન્ટુ ડી રેસ ટુ ફોર વાય ડિવાઈડ બાય ડી ડી એક્સ ફોર। બરાબર, તો મને શું મળશે, તો કે ડીવી બાય ડી એક્સ મળશે, ઇઝ ઇક્વલ ટુ શું મળશે, તો કે ડબલ્યુ, અને ઇઝ ઇક્વલ ટુ મને શું મળી શકે છે, તો કે ડી ટુ વાય ડી ટુ એમ અપોન ડી એક્સ સ્ક્વેર। આ ઇક્વેશન ફ્રેન્ડ્સ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્સ છે, ખાસ ધ્યાનથી સમજો। બરાબર, તો આટલી વસ્તુ આપણને આ ક્વેશ્ચન ઉપરથી સમજ્યા, કેમ કે આ ઇક્વેશન છે ફ્રેન્ડ્સ એક્ઝામમાં વારંવાર પૂછાય છે, એટલા માટે હું ડિટેલમાં ડિસ્કસ કરું છું। તો ફ્રેન્ડ્સ રાઈટ આન્સર થશે આ ક્વેશ્ચનનો ફ્રેન્ડ્સ શું, તો કે રાઈટ આન્સર છે બી ધ ઓર્ડિનેટ ઓફ લોડિંગ ડાયાગ્રામ એટ એની સેક્શન, જસ્ટ બીકોઝ ઓફ આપણને શું કીધું છે કે સ્લોપ ઓફ ધ કર્વ ઓફ એસએફડી, એટલે આપણને શું મળશે, તો કે લોડ ઇન્ટેન્સિટી મળશે। રાઈટ, ધેટ્સ વાય ધ રાઈટ આન્સર વુડ બી બી। હવે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ફોર ડિઝાઇન ઓફ સિમ્પલી સપોર્ટેડ બીમ અંડર યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ ઇટ ઇઝ ઇક્વલ ટુ વોટ, તો કેસ આપણને શું આપેલો છે કે કોઈ એક સિમ્પલી સપોર્ટેડ બીમ છે, આ સિમ્પલી સપોર્ટ બીમ ઉપર યુડીએલ કેરી થાય છે, તો આવા કેસની અંદરમાં આપણને મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ ક્યાં મળશે અને શીયર ફોર્સ છે મેક્સિમમ આપણને ક્યાં મળશે એ આપણને ખબર હોવી જોઈએ। તો જો આનું આપણે શીયર ફોર્સ ડાયાગ્રામ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ બંને વસ્તુ આપણને એક્ઝેક્ટલી ખબર હશે, તો આ ક્વેશ્ચનનો આપણે ઇઝીલી આન્સર આપી શકીએ, કેમ કે આપણને ખબર હોવી જોઈએ કે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ આપણને સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ યુડીએલ કેરીઝ હોય તો આપણને મળશે સેન્ટર પાસે। બરાબર, અને જે મેક્સિમમ શીયર ફોર્સ છે આપણને ક્યાં મળશે, તો કે સપોર્ટ પાસે। ફોર એક્ઝામ્પલ આપણે જોઈ શકાય છે કે કોઈ એક સિમ્પલી સપોર્ટેડ બીમ છે વિથ કેરિંગ યુડીએલ, તો કોઈક આનો આપણે જે શીયર ફોર્સ ડાયાગ્રામ છે આપણને આ પ્રકારનો મળશે, રિએક્શન આર એ અને આર બી કેટલા મળશે, તો કે ડબલ્યુ એલ બાય ટુ મળશે। બરાબર, અને જે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ છે આપણને ક્યાં મળશે, સેન્ટર પાસે, અને તેની વેલ્યુ હશે ડબલ્યુ એલ સ્ક્વેર બાય એટ। બરાબર, તો ફ્રેન્ડ્સ હંમેશા એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે શેર ફોર્સ ઝીરો હશે ત્યાં મેક્સિમમ આપણને બેન્ડિંગ મોમેન્ટ મળશે। તો આ ઇક્વેશન ઉપરથી આપણને શું ખબર પડે છે કે શેર ફોર્સ છે મેક્સિમમ ક્યાં હશે, તો કે સપોર્ટ પાસે, અને બેન્ડિંગ મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ આપણને ક્યાં મળશે, તો કે સેન્ટર પાસે। તો આ ક્વેશ્ચનનો આપણે રાઈટ આન્સર શું થશે, તો કે બી થશે, ચેક ધ સેક્શન એટ ધ મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ એટ ધ સેન્ટર એન્ડ મેક્સિમમ શેર ફોર્સ એટ ધ સપોર્ટ। બરાબર, તો આ બે વસ્તુ આપણે ચેક કરવી પડશે। નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ બેન્ડિંગ મોમેન્ટ ડિસ્ટ્રીબ્યુશન ઇન અ બિલ્ટિંગ બીમ ઇઝ શોન ઇન ફિગર બિલો, ધ શીયર ફોર્સ ડિસ્ટ્રીબ્યુશન ઇન ધ બીમ ઇટ ઇઝ રિપ્રેઝેન્ટ બાય ધી વોટ। તો ફ્રેન્ડ્સ ક્વેશ્ચનને ખાસ ધ્યાનથી સમજો કે તમને આ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ આપી દીધો છે અને તમને પૂછ્યું છે કે આ ઓપ્શનમાંથી શીયર ફોર્સ ડાયાગ્રામ શું થશે,
तो फ्रेंड्स आवा प्रकारना जे क्वेश्चनो ट्रेंड छे हालमां खूब ज प्रचलित छे। तमने कां तो बेंडिंग मोमेंट डायग्राम आपी दे अने तमने पूछे शियर फोर्स डायग्राम, अथवा तमने शियर फोर्स डायग्राम आपी दे अने तमने पूछे बेंडिंग मोमेंट डायग्राम। तो आ बे पॉसिबिलिटी छे तमने क्वेश्चन पूछवानी। तो आवा प्रकारना क्वेश्चन ने केवी रीते सोल्व करूँ तो ए खास ध्यानथी समझजो। अमुक वस्तु तो तमने क्वेश्चनमांथी ज खबर पड़ी जशे, જેમ કે આપણે કીધું છે બિલ્ટ ઇન બીમ, તો આપણા પ્રીવિયસ લેક્ચરમાં આપણે ઓલરેડી સમજાવી દીધું છે કે બિલ્ટ ઇન બીમ કોને કહેવામાં આવશે, તો બિલ્ટ ઇન બીમને આપણે બીજા નામથી ઓળખીએ છીએ ફિક્સ બીમ તરીકે। તો આ બીમ છે ફ્રેન્ડ્સ કેવા પ્રકારનો હશે, તો કે ફિક્સ બીમ હશે, કંઈક આ પ્રકારનો આપણે જોઈ શકાય, રાઈટ। તો તેને આપણને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ આપી દીધો છે, બરાબર। અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામને આપણે ધ્યાનથી જોઈએ તો આપણે જોઈ શકાય છે કે કેવો છે, તો કે લિનિયર છે। બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ કેવો છે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણે લિનિયર જોઈ શકાય છે। તો જો ફિક્સ બીમ હોય, બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ આપણને લિનિયર મળતો હોય, તો હંમેશા શિયર ફોર્સ ડાયાગ્રામ અથવા શિયર ફોર્સ ડિસ્ટ્રીબ્યુશન છે આપણને કેવું મળશે, તો કે કોન્સ્ટન્ટ મળશે। આપણે જે ફર્સ્ટ ડિગ્રી, સેકન્ડ ડિગ્રી અને થર્ડ ડિગ્રી વાળું વાત કરી ગયા, હાઉ ટુ ડો શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ, તેમાં આ પોઈન્ટની ચર્ચા ક્લિયરલી કરેલી છે કે જો તમને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ લિનિયર મળતો હોય તો હંમેશા તમને શિયર ફોર્સ કેવો મળશે, તો કે કોન્સ્ટન્ટ। લિનિયરનો મતલબ થશે 1 ડિગ્રી અને કોન્સ્ટન્ટનો ડિગ્રી થશે 0 ડિગ્રી। તો આપણે જોઈ શકાય છે કે ઓપ્શનના એવા કયા ઓપ્શન છે કે જેમાં આપણને શિયર ફોર્સ છે એ આપણને કોન્સ્ટન્ટ મળતો હોય, તો બે જ ઓપ્શન છે, ઓપ્શન એ અને બી। તો હવે આપણે ફાઇન એ કરવાનું છે કે એ અને બીમાંથી કયો સાચો આન્સર થશે। તો ફ્રેન્ડ્સ આપણે જોઈ શકાય છે કે જે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ છે કંઈક આ પ્રકારે જોવા મળે છે। તો આપણે વિચારી શકીએ કે કોઈ પણ જે ફિક્સ બીમ છે તેની ઉપર કોઈ પોઈન્ટ લોડ લાગતો હશે W, અને એ કોઈક ડિસ્ટન્સે લાગતો હશે સપોર્ટ A અને સપોર્ટ B થી, બરાબર। તો તેનું આપણે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરીએ તો કંઈક આવા પ્રકારનું આપણને મળશે, અથવા તો જે આપણને ગ્રાફમાં જોવા મળે છે એ પ્રકારનો કંઈક બેન્ડિંગ મોમેન્ટ મળે। તો ફ્રેન્ડ્સ પોઈન્ટ લોડ લાગતો હોય ફિક્સ બીમની અંદરમાં, તો આપણને શિયર ફોર્સ ડાયાગ્રામ કેટલો મળશે, તો કે આપણે ઓપ્શન નંબર A જેટલો મળશે, કંઈક આ મુજબ, બરાબર, પ્લસ અને માઇનસ। તો ક્વેશ્ચનનો રાઈટ આન્સર થશે ફ્રેન્ડ્સ A, બરાબર। ખાસ ધ્યાનથી સમજજો, એક વસ્તુ મેં ખાસ સમજાવેલી છે, જો શિયર ફોર્સ ડાયાગ્રામ છે તમારો 1 ડિગ્રી હોય, બરાબર, અથવા 0 ડિગ્રી હોય, તો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ તમારો કેટલો હશે, તો કે 1 ડિગ્રી જેટલો। જો શિયર ફોર્સ તમારો 1 ડિગ્રી હોય તો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ થશે 2 ડિગ્રી, જો શિયર ફોર્સ ડાયાગ્રામ તમારો 2 ડિગ્રી હોય તો તમારો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ થશે 3 ડિગ્રી। તો આ રીતે તમે કંઈક સમજીને ફ્રેન્ડ્સ ક્વેશ્ચનનો આન્સર આપી શકો છો। તમારે કોઈ પણ પ્રકારનો શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ એક્ઝામમાં ડ્રો કરવા જવાનો નથી। નાવ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ધ એક્સપ્રેશન ઓફ ઇલાસ્ટિક કર્વ એટ ફ્રી એન્ડ ઓફ અ કેન્ટિલિવર બીમ ઓફ સ્પાન L એન્ડ ફ્લેક્ચર રિજિડિટી EI વિચ ઇઝ સબ્જેક્ટેડ ટુ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ ઇન્ટેન્સિટી W ઇઝ ધી વોટ। તો ફ્રેન્ડ્સ આપણને શું પૂછેલું છે, તો કે ઇલાસ્ટિક કર્વ એટ ફ્રી એન્ડ, ઇલાસ્ટિક કર્વનો મતલબ શું થશે, તો કે ડિફ્લેક્શન થઈ શકે, બરાબર। તો આપણને ડિફ્લેક્શન પૂછેલું છે, અને કેવા પ્રકારનો બીમ છે ફ્રેન્ડ, તો આપણે સમજી શકાય છે કે કેન્ટિલીવર બીમ છે, તેના ઉપર કોઈ એક UDL લાગે છે, સ્પાન આપણને આપી દીધો છે L, બરાબર। તો આ પ્રકારના બીમનું ફ્રેન્ડ્સ ડિફ્લેક્શન કેવા પ્રકારનું મળશે, તો કે કંઈક આવા પ્રકારનું મળશે। અને જે ફ્રી એન્ડ છે, જેને કહી દઉં છું B સપોર્ટ A છે, તો જે આપણને YB, જેને આપણે કહીએ ડિફ્લેક્શનેટ B, તો એનું ઇક્વેશન શું થશે। તો ફ્રેન્ડ્સ આપણે ખાસ સમજો કે સ્લોપ અને ડિફ્લેક્શન ના જે અલગ અલગ બીમના છે એ ઇક્વેશન આપણને ખાસ એક્ઝામમાં પૂછાય છે, બરાબર। જો યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ લાગતો હોય કેન્ટિલીવર બીમ ઉપર, તો એવા કેસની અંદરમાં આપણને ડિફ્લેક્શન મળશે એટ ફ્રી એન્ડ, અને એનું ઇક્વેશન થશે WL^4/8EI, બરાબર। તો ફ્રેન્ડ્સ આ ક્વેશ્ચનનો તમારો રાઈટ આન્સર બનશે C, WL^4/8EI। તો સાથે હું તમને જે અગત્યના બીમ છે ફ્રેન્ડ્સ, તેનો આપણે સ્લોપ અને ડિફ્લેક્શનના ઇક્વેશન બંને જોઈ લઈએ, અને સાથે હું તમને એ પણ જણાવું કે આ ઇક્વેશનને યાદ કેવી રીતે રાખવા, શોર્ટકટ કી પર તમને ખાસ જણાવી દઉં। તો તમે જોઈ શકાય છે કે કેન્ટિલીવર બીમ છે, મોમેન્ટ લાગે છે એટ ફ્રી એન્ડ, તો એવા કેસની અંદરમાં આપણી મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ કેટલી થશે, તો કે M જેટલી, અને સ્લોપનું ઇક્વેશન યાદ રાખવાનું છે તમારું ML/EI, બરાબર। તો તમારી મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ આપણી છે M, એટલે તમારું ફાઇનલ ઇક્વેશન થશે સ્લોપ માટે પણ કેટલું, તો કે ML/EI। હવે ફ્રેન્ડ્સ તમે જોઈ શકાય છે સેકન્ડ બીમ, તો કે પોઈન્ટ લોડ લાગે છે ફ્રી એન્ડ પાસે અને કેન્ટિલીવર બીમ છે, ત્યારે આપણી મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ કેટલી થશે, તો કે WL જેટલી। યસરનો આપણે જે પ્રીવિયસ એક્ઝામ્પલ જોયેલા છે તેમાં આપણે ક્લિયરલી સમજાવેલું છે કે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ ફોર અ કેન્ટિલીવર બીમ ધ પોઈન્ટ લોડ વિચ ઇઝ એપ્લાય ઓન ધ ફ્રી એન્ડ, ત્યારે કેટલી મળશે, તો કે W
એલ જેટલી. તમે એક વસ્તુ એ ખાસ નોટિસ કરશો કે આ કઈ પણ જે બીમ આપેલા છે તેની અંદરમાં આપણે જે સ્લોપનું ઇક્વેશન યાદ રાખવાનું છે, એમ એલ ઓપોન ઈઆઈ, ત્યારબાદ એમ એલ ઓપોન ટુ ઈઆઈ, એમ એલ ઓપોન થ્રી એઆઈ, એમ એલ ઓપોન ફોર ઈઆઈ, એમ એલ ઓપોન ફોર ઈઆઈ, અને લાસ્ટમાં છે આપણે એમ એલ ઓપોન થ્રી ઈઆઈ. તો ફ્રેન્ડ્સ, આપણે તો પહેલાં તો મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ આપણને ખબર હોય તો કોઈ પણ ઇક્વેશન અથવા કોઈ પણ જે બીમ છે તેનું આપણે સ્લોપ અને ડિફ્લેક્શનનું ઇક્વેશન આપણે ઇઝીલી મેળવી શકાય. તો આપણે ડિફ્લેક્શનનું પણ જોઈએ તો સ્લોપ ઇન્ટુ એલ બાય ટુ, ત્યારબાદ ટુ એલ બાય થ્રી, થ્રી એલ બાય ફોર, ફોર એલ બાય ફોર, અને લાસ્ટમાં છે એલ બાય થ્રી, અને આપણે લાસ્ટમાં છે ફાઇવ એલ બાય સિક્સ, સિક્સટીન. તો આટલી વસ્તુ તમારે ખાલી યાદ રાખવાની છે. કઈ કઈ? તો કે એક આ અને એક આ. અને એક વસ્તુ ખાસ બીજી, તો કે તમે એક આ વસ્તુ યાદ રાખો એટલે તમારો સ્લોપ અને ડિફ્લેક્શનના ઇક્વેશન દરેકે દરેક બીમ માટે યાદ રહી જશે એમ, બરાબર. હવે જો પોઈન્ટ લોડ લાગતો હોય ફ્રી હેન્ડ માટે, તો મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ છે આપણી ડબલ્યુ એલ, તો એમની જગ્યાએ તમારે ડાયરેક્ટલી મૂકી દેવાનું છે ડબલ્યુ એલ, તો આપણું ફાઇનલ ઇક્વેશન શું મળશે? તો કે ડબલ્યુ એલ સ્ક્વેર બાય ટુ ઈઆઈ. અને તેવી જ રીતે જો સ્લોપનું ઇક્વેશન અહીંયા મૂકી દઉં તો આપણે ખબર છે ટુ એલ બાય થ્રી છે, તો સ્લોપ બરાબર શું થશે? તો કે ડબલ્યુ એલ સ્ક્વેર ઉપર ટુ એઆઈ, તો આપણને ફાઇનલ ડિફ્લેક્શનનું ઇક્વેશન મળશે ડબલ્યુ એલ ક્યુબ અપોન થ્રી ઈઆઈ. તો તમારે માત્ર યાદ રાખવાની છે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ, બરાબર, કોઈ પણ જે બીમ છે એની, અને ત્યારબાદ તમે મેળવી શકશો સ્લોપ અને ડિફ્લેક્શનના ઇક્વેશન. તો એક વખત તમે ખાસ જણાવી દઉં કે જો અહીંયા આપણે કેન્ટિલીવર બીમ છે વિથ યુડીએલ, તો આપણું જે ઇક્વેશન છે સ્લોપ માટે શું બનશે? ડબલ્યુ એલ ક્યુબ બાય સિક્સ ઈઆઈ, અને ડિફ્લેક્શનનું બનશે ડબલ્યુ એલ રેસ ટુ ફોર અપોન એટ ઈઆઈ. જો યુવીએલ લાગતો હોય કેન્ટિલીવર બીમમાં, તો જેની મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ મળશે આપણને ડબલ્યુ એલ સ્ક્વેર બાય સિક્સ, અને સ્લોપનું ઇક્વેશન મળશે ડબલ્યુ એલ રેસ ટુ ક્યુબ અપોન ટ્વેન્ટી ફોર ઈઆઈ, અને આપણને ડિફ્લેક્શન મળશે ડબલ્યુ એલ રેસ ટુ ફોર અપોન થર્ટી ઈઆઈ, બરાબર. અને જો સિમ્પલી સપોર્ટ બીમ હોય વિથ કેરિંગ અ સેન્ટ્રલ પોઈન્ટ લોડ, તો એવા કેસની અંદરમાં આપણને ખબર જ છે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ એઝ અ સેન્ટર પાસે હશે ડબલ્યુ એલ રેસ ડબલ્યુ બાય ફોર જેટલું. તો આપણને જે ઇક્વેશન છે સ્લોપનું કેટલું મળશે? ડબલ્યુ એલ સ્ક્વેર અપોન સિક્સટીન ઈઆઈ, અને ડિફ્લેક્શન મળશે ડબલ્યુ એલ ક્યુબ અપોન ફોર્ટી એટ ઈઆઈ. આ ડાયરેક્ટલી ઇક્વેશન બધા ફ્રેન્ડ્સ એક્ઝામમાં પૂછાય છે, દરેકે દરેક બીમ માટે યાદ રાખવાના છે. અને કેવી રીતે યાદ રાખવાના છે એ પણ તમને ખાસ જણાવ્યું. તમારે એક વસ્તુ તો ખાસ ખબર હોવી જોઈએ, તમારે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ અને જે આ કોમન ઇક્વેશન છે એ તમને ખાસ યાદ રહી જાય, તો તમારે જે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ અને જે સ્લોપ છે ઇક્વેશન એ તમારે પુટ કરવાના છે અને વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. સમજાશે ફ્રેન્ડ્સ? અને લાસ્ટમાં ફ્રેન્ડ્સ, જે આપણા સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ કેરિંગ અ યુડીએલ, તો એના માટે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ કેટલી થશે? તો કે ડબલ્યુ એલ સ્ક્વેર બાય એટ, બરાબર. અને જે ફાઇનલ આપણે સ્લોપનું ઇક્વેશન મળશે ડબલ્યુ એલ ક્યુબ અપોન ટ્વેન્ટી ફોર ઈઆઈ, અને આપણે ડિફ્લેક્શન મળશે ફાઇવ ડબલ્યુ એલ રેસ ટુ ફોર અપોન થ્રી એટ ફોર ઈઆઈ. તો ફ્રેન્ડ્સ, આટલી વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્સ છે આપણા એક્ઝામથી. સ્લોપ અને ડિફ્લેક્શનના તમામ ઇક્વેશન યાદ આવી ગયા, તો આપણે આગળ વધીએ. નાવ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ, ઇન ધ કોન્જ્યુગેટ બીમ મેથડ અ સિમ્પલ આઉટર સપોર્ટ ઇન ધ રિયલ બીમ ઇઝ ટ્રાન્સફોર્મ બાય ધી વર્ડ. તો ફ્રેન્ડ્સ, એક તો ખાસ સમજો કે કન્જ્યુગેટ બીમ કોને કહેવાય, તો એક પ્રકારનો ઇમેજનરી બીમ છે, બરાબર. કેવા પ્રકારનો બીમ છે? તો કે ઇમેજનરી બીમ છે. એવા પ્રકારનો બીમ અસ્તિત્વમાં નથી, પરંતુ આપણે ઇમેજિન કરી શકાય, હાઇપોથેટિકલ બીમ કહી શકાય. તો જ્યારે પણ તમને રિયલ બીમમાંથી કન્જ્યુગેટ બીમમાં ટ્રાન્સફર કરવાનું કહે, અથવા કન્જ્યુગેટ બીમમાંથી રિયલ બીમમાં ટ્રાન્સફર કરવાનું કહે, તો એની એક બે વસ્તુઓ આપણને ખાસ ખબર હોવી જોઈએ. જેમ કે આપણને પૂછેલું છે કે સિમ્પલ સપોર્ટ છે, તો સિમ્પલ સપોર્ટનો હું રિયલ બીમમાં ટ્રાન્સફર કરું કન્જ્યુગેટ બીમમાંથી, તો એ આપણો આન્સર મળશે આપણને સિમ્પલ સપોર્ટ જ મળશે. સિમ્પલ સપોર્ટ તો આપણે કન્જ્યુગેટ બીમમાં કન્વર્ટ કરીએ, અથવા ફિક્સ સોરી રિયલ બીમમાં કન્વર્ટ કરીએ, તો આપણને સિમ્પલ સપોર્ટ જ મળશે એમ. ફોર એક્ઝામ્પલ, તમે જોઈ શકાય છે એક બાજુ છે રિયલ બીમ અને બીજી બાજુ છે કન્જ્યુગેટ બીમ. જો તમે જોઈ શકાય છે, જો સિમ્પલ સપોર્ટ હોય તો જો આપણે કન્જ્યુગેટ બીમમાં ટ્રાન્સફર કરીએ તો તેનો પણ આન્સર શું થશે? તો કે સિમ્પલ સપોર્ટ જ મળશે એમ, બરાબર. રોલર સપોર્ટ છે તો રોલર જ મળશે. ફિક્સ બીમ છે તો તમને અહીંયા મળશે ફ્રી. આ એક વસ્તુ અગત્યની છે, અને એ એક્ઝામમાં આપણને ક્લાસ થ્રી હોય કે ક્લાસ ટુ આપણને દરેક વખતે પૂછાય છે. જો ફિક્સ બીમ છે, જો રિયલ બીમ ફિક્સ બીમ હોય તો તેને આપણે કન્જ્યુગેટ બીમમાં ટ્રાન્સફર કરીએ તો આપણને મળશે ફ્રી બીમ, બરાબર. ફિક્સનું થઈ જશે ફ્રી અને ફ્રીનું થઈ જશે ફિક્સ, બરાબર. અને આગળ આપણે વાત કરીએ તો તમે જોઈ શકાય છે કોઈ ઇન્ટરનલ પિન છે, તો જો કોઈ ઇન્ટરનલ પિન હોય એને આપણે કન્જ્યુગેટ બીમમાં ટ્રાન્સફર કરીએ તો બની જશે હિંજ, બરાબર. ઇન્ટરનલ રોલર હોય તો હિંજ બની જશે અગેન. ઇન્ટરનલ રોલર અથવા પિન હોય તો એ કન્વર્ટ થઈ જશે કન્જ્યુગેટ બીમ એટલે કે હિંજની અંદર, બરાબર. અને જો ઇન્ટરનલ હિંજ હોય તો કન્વર્ટ થઈ જશે ફ્રેન્ડ્સ ઇન્ટરનલ રોલરની અંદરમાં, બરાબર. અને જો સ્લાઇડર હોય ફ્રેન્ડ્સ, તો સ્લાઇડર જ રહેશે, એમાં કોઈ પણ પ્રકારનો ફેર થશે નહીં. સ્લાઇડર અથવા
આપણો સિમ્પલી સપોર્ટેડ બંનેની અંદર અમારે જો કન્જ્યુગેટ બીમ અને રિયલ બીમ છે બંને સેમ જ થશે. તો ફ્રેન્ડ્સ આટલી વસ્તુ તો ખાસ યાદ રાખો, 1, 2 અને 3 સિમ્પલનું સિમ્પલ, રોલરનું રોલર, ફિક્સનું ફ્રી અથવા ફ્રીનું ફિક્સ, આટલી વસ્તુ તો આપણને ખાસ ખબર હોવી જ જોઈએ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધ બીમ વિચ ઇઝ સિમ્પલી સપોર્ટ બીમ એટ ધ બોથ ધ એન્ડ કેરીઝ અ લેન્થ એલ એન્ડ અનલાઇક કપલ એમ એટ ધ બોથ ધ એન્ડ અ ફ્લેક્સર રિજિડિટી EI વિચ ઇઝ કોન્સન ધ સેન્ટ્રલ ડિફ્લેક્શન ઓફ ધ બીમ ઇટ ઇઝ ગીવન બાય ધી વોર્ડ. ક્વેશ્ચનને ખાસ ધ્યાનથી સમજો કે કોઈ એક પ્રકારનો સિમ્પલી સપોર્ટેડ બીમ છે, આ સિમ્પલી સપોર્ટેડ બીમ ઉપર અનલાઇક કપલ લાગે છે. અનલાઇક એટલે કે વિરુદ્ધ ડાયરેક્શનમાં કપલ લાગે છે, બરાબર આ પ્રકારની જોઈ શકાય. તો કપલ છે ફ્રેન્ડ્સ એમ, તો આવા કેસની અંદરમાં આપણે જે ડિફ્લેક્શન છે સેન્ટરમાં કેટલું ઉમરશે આપણે ફાઇન કરવાનું છે, બરાબર. સિમ્પલી સપોર્ટ બીમ છે, આ બીમ ઉપર જે કપલ લાગે છે આ કપલને કારણે સેન્ટરમાં આપણે ડિફ્લેક્શન કેટલું મળશે એ આપણને ફાઇન કરવાનું છે અથવા એનું ઇક્વેશન આપણને જણાવવાનું છે. તો ફ્રેન્ડ્સ ખાસ ધ્યાનથી સમજો કે તેનું ઇક્વેશન થશે ML² / 8EI. ઇક્વેશન શું થશે? ML² / 8EI. સેન્ટર પાસે હું કહી દઉં સી પોઈન્ટ, સપોર્ટ એ, સપોર્ટ બી, તો મને YC કેટલું મળશે? તો મને YC મળશે ML² / 8EI. તો ફ્રેન્ડ્સ આ ઇક્વેશન છે એક પૂછાયેલું છે પ્રીવિયસ યર એક્ઝામમાં, જે આપણી ક્લાસ 2 GPSC દ્વારા એક્ઝામ લેવાની હતી એમાં પ્રશ્ન પૂછાયેલો છે, એટલા માટે આપણે સમાવેશ કર્યો છે. ખાસ ધ્યાન રાખજો આ ક્વેશ્ચનનો રાઇટ આન્સર બનશે D, ML² / 8EI. નાવ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ધ ડિફ્લેક્શન ઓફ બીમ મે બી રિડ્યુસ બાય ધી વોર્ડ. એટલે કે જે કોઈ પણ બીમ છે આ બીમનું ડિફ્લેક્શનને કેવી રીતે રિડ્યુસ કરી શકાય. તો ફ્રેન્ડ્સ એક વસ્તુ આપણે ખાસ ખબર હોવી જોઈએ કે ડિફ્લેક્શન કોને કહેવાશે. તો ડિફ્લેક્શન વિચ ઇઝ ઇક્વલ ટુ વોટ? મોમેન્ટ ઓફ એરિયા ઓફ M/EI ડાયાગ્રામ, મોમેન્ટ ઓફ એરિયા ઓફ M/EI ડાયાગ્રામ, બરાબર. જે M/EI ડાયાગ્રામ છે તેનો આપણે શું કરીએ છીએ? તો કે ડિફ્લેક્શન આપણને મળે છે, બરાબર. તો ડિફ્લેક્શન ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો ડિફ્લેક્શન વિચ ઇઝ ઇક્વલ ટુ M/EI. તો આપણે M અને EI ને કોન્સ્ટન્ટ લઈ લઈએ તો આપણે શું મળશે? ડેલ્ટા વિચ ઇઝ ઇનડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ઓર રેસિપ્રોકલ પ્રોપોર્શનલ ટુ 1/I. 1/I એટલે કોઈ પણ આપણે બીમ માટે લઈએ, ફોર એક્ઝામ્પલ હું વાત કરું રેક્ટેન્ગ્યુલર બીમ માટે, તો મોમેન્ટ ઓફ ઇનર્સિયા કેટલી થશે? એના માટે BD³/12 થશે, રાઈટ. તો હું I બરાબર BD³/12 કરું તો અલ્ટિમેટલી આપણે જોઈ શકાય છે કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? તો કે 1/I. એના બરાબર શું થશે? તો કે BD³/12. એનો મતલબ કે જો હું કોઈ પણ જે બીમ છે તેની વિડ્થ વધારીશ અથવા ડેપ્થ વધારીશ તો અલ્ટિમેટલી મને ડિફ્લેક્શન ઘટશે, બરાબર. ડિફ્લેક્શન ક્યારે ઘટશે? કે કોઈ પણ જે બીમ છે તેની હું વિડ્થ વધારું અથવા ડેપ્થ વધારું તો મને ડિફ્લેક્શન બીમની અંદરમાં ઓછું જોવા મળશે. અથવા તો હું બીજું શું કહી શકું, તો ફોર એક્ઝામ્પલ વાત કરું સિમ્પલી સપોર્ટેડ બીમ છે, બરાબર, અને કોઈ એક ફિક્સ બીમ છે, તો આ બંને કેસની અંદરમાં કયા બીમનું ડિફ્લેક્શન સૌથી ઓછું હશે? તો કે આપણે સમજી શકાય છે કે જે સિમ્પલી સપોર્ટેડ બીમ છે તેનું ડિફ્લેક્શન આપણને વધારે જોવા મળશે એઝ કમ્પેર ટુ ફિક્સ બીમ. ફિક્સ બીમની અંદરમાં મને કંઈક આ પ્રકારનું ડિફ્લેક્શન જોવા મળશે, યસ ઓર નો, રાઈટ. તો મને જે ફિક્સ બીમની અંદરમાં જે ડિફ્લેક્શન જોવા મળશે ઓછું મળશે, જસ્ટ બીકોઝ ઓફ કે જે રિસ્ટ્રેન્ટ છે અહીંયા વધારે છે, બરાબર. તો અલ્ટિમેટલી આપણે એવું કહી શકીએ કે વિડ્થ વધારો, ડેપ્થ વધારો અથવા રિસ્ટ્રેન્ટને વધારો તો આપણને બીમની અંદરમાં ડિફ્લેક્શન છે એને આપણે ઘટાડી શકીએ. તો ફ્રેન્ડ્સ આ ક્વેશ્ચનનો રાઈટ આન્સર બનશે આપણો ડી, ઓલ ઓફ ધી અબોવ, જસ્ટ બીકોઝ ઓફ ઇન્ક્રીઝ અ ડેપ્થ ઓફ સેક્શન, ઇન્ક્રીઝ અ ડિગ્રી ઓફ એન્ડ રિસ્ટ્રેન્ટ અથવા તો ઇન્ક્રીઝ અ વિડ્થ ઓફ સેક્શન, એટલા જ માટે રાઈટ આન્સર બનશે ડી. નાવ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ, ફોર અ કેન્ટિલેવર બીમ ઓફ લેન્થ L કેરીઝ અ ટ્રાયંગ્યુલર લોડ ઓફ ઇન્ટેન્સિટી W એટ ધ સપોર્ટ એન્ડ 0 એટ ધ ફ્રી એન્ડ, ધ સ્લોપ ઓફ ધ ફ્રી એન્ડ વિચ ઇઝ ગીવન બાય ધી વોટ. તો ફ્રેન્ડ્સ ક્વેશ્ચનને ખાસ ધ્યાનથી સમજો, ક્વેશ્ચન શું છે કે ફોર એક્ઝામ્પલ કોઈ એક કેન્ટિલેવર બીમ છે, આ કેન્ટિલેવર બીમ ઉપર કોઈક UVL લાગે છે. ટ્રાયંગલ લોડનો મતલબ શું થશે? તો કે UVL, યુનિફોર્મલી વેરિંગ લોડ, અને W ઇન્ટેન્સિટી છે ક્યાં? તો કે સપોર્ટ પાસે, અને 0 ઇન્ટેન્સિટી છે ફ્રી એન્ડ પાસે, બરાબર. તો આ પ્રકારે કંઈક UVL એપ્લાય થાય છે તો આ બીમનું મને સ્લોપનું ઇક્વેશન શું મળશે? તો હમણાં જ આપણે સ્લોપ અને ડિફ્લેક્શનના ઇક્વેશન આપણે સ્ટડી કરી ગયા, બરાબર. તો એ મુજબ જોઈએ તો સ્લોપનું ઇક્વેશન ખાસ મિત્ર યાદ રાખવાનું છે આપણું WL³³/24EI. અને જો તમને ડિફ્લેક્શનનું ઇક્વેશન પૂછે જેને આપણે Y તરીકે ઓળખીએ તો WL⁴³/13EI.
तो आ इक्वेशन छे फ्रेंड्स खास याद रखवाना छे कैंटिलीवर बीम विथ यूवीएल। तो फ्रेंड्स आ क्वेश्चन नो राइट आंसर शू बनशे डब्ल्यू एल रेस टू क्यू अपॉन 24EIA। नाउ नेक्स्ट क्वेश्चन इज अ कॉन्सेंट्रेटेड लोड डब्ल्यू एट द सेंटर ऑफ सिंपली सपोर्टेड बीम ऑफ लेंथ एल। इफ द लोड विच इज चेंज टू यूनिफॉर्मली डिस्ट्रीब्यूटेड लोड ओवर एंटायर स्पान द रेशियो बिटवीन द मैक्सिमम डिफ्लेक्शन ऑफ अ कॉन्सेंट्रेटेड लोड एंड यूडीएल विल बी इक्वल टू व्हाट। क्वेश्चन ने खास ध्यान से समझो ने आवाज प्रकारना क्वेश्चन एग्जाम में पूछा से। एक केस अपन आपेलो छे के सिंपली सपोर्टेड बीम छे सेंट्रल पॉइंट लोड लागे छे डब्ल्यू। बीजो केस अपन आपेलो छे के सिंपली सपोर्टेड बीम छे तेना ऊपर लोड चेंज थाय छे यूडीएल। बराबर तो जो पहला केस ने दरवा मरतू मने मैक्सिमम डिफ्लेक्शन और बीजा केस में मरतू मने मैक्सिमम डिफ्लेक्शन आ बने वच्चे नो रेशियो शू थशे। तो फ्रेंड्स आगे अपने बात करी कि जो सेंट्रल पॉइंट लोड लागतो होय सिंपली सपोर्टेड बीम ऊपर त्यारे अपने मैक्सिमम डिफ्लेक्शन नो इक्वेशन शू थशे डब्ल्यू एल रेस टू क्यूब अपॉन 48EI। राइट अने आपणे यूडीएल लागतो होय तो एवा केसमां आपणे मेक्सिमम बेंडिंग मोमेंट सॉरी मेक्सिमम डिफ्लेक्शन मळशे आपणने 5W एल रेस टू 4 अपॉन 384EI। राइट હવે હું તમને જોઈ શકાય છે કે ડબલ્યુ એલ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ડબલ્યુ લઈ લઉં તો મને ફાઇનલ જે યુડીએલ કેસની અંદરમાં જે ડિફ્લેક્શન છે કેટલું મળશે તો મને મળશે 5WL રેસ ટુ ક્યુ અપોન 384EI। રાઈટ આને કહી દઉં છું ડબલ્યુ ટુ। હવે આપણે ડબલ્યુ વન અથવા જે ડેલ્ટા વન અને ડેલ્ટા ટુ વચ્ચેનું આપણે રિલેશન ફાઇન કરીએ તો આપણને શું મળશે ડેલ વન અપોન ડેલ ટુ અથવા ડેલ્ટા વન અપોન ડેલ્ટા ટુ। રાઈટ તો આપણને શું મળશે ફાઇનલ ઇક્વેશન તો ડબલ્યુ એલ ક્યુબ અપોન 48EI ઇન્ટુ શું મળશે 5WL ક્યુબ અપોન 384EI। તો આપણે જોઈ શકાય છે EIEI વિલ કેન્સલ ડબલ્યુ એલ ક્યુબ અપોન ડબલ્યુ એલ ક્યુબ વિલ કેન્સલ। રાઈટ તો આપણને ફાઇનલ ઇક્વેશન શું મળશે ડેલ્ટા વન બાય ડેલ્ટા ટુ વિચ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 48 ઇન્ટુ 384 અપોન 5 એટલે 48 8 વડે મલ્ટીપ્લાય કરીએ તો આપણને મળશે 384। તો ફાઇનલ આન્સર મળશે આપણને ડેલ્ટા 1 બાય ડેલ્ટા 2 ઇઝ ઇક્વલ ટુ 8 બાય 5। જો ફ્રેન્ડ્સ તમને ઇક્વેશનમાં તમને પૂછેલું છે સિમ્પલી સપોર્ટ માટે તમને ફિક્સ બીમ માટે પણ પૂછી શકે કેન્ટિલીવર બીમ માટે પણ પૂછી શકે પરંતુ આવા જો પ્રકારના ક્વેશ્ચન પૂછાય તો તમને ડિફ્લેક્શન યાદ હોવા જોઈએ। ડિફ્લેક્શન તમને યાદ હોય તો તમારે રેશિયો જ મેળવવાનો છે અને કોઈ પણ બીમનું તમે રેશિયો ઇઝીલી મેળવી શકશો જસ્ટ બિકોઝ ઓફ કે તમને એ ડિફ્લેક્શન અથવા સ્લોપનું ઇક્વેશન યાદ હોય। અહીંયા તમને મેક્સિમમ ડિફ્લેક્શન પૂછેલું છે તમને મેક્સિમમ સ્લોપ પણ પૂછી શકે આ જ બીમ માટે જો યુડીએલ હોય સિમ્પલી સપોર્ટ બીમ હોય પોઈન્ટ લોડ હોય અને સિમ્પલી સપોર્ટ બીમ હોય તો તમને મેક્સિમમ સ્લોપ પણ પૂછી શકે અથવા મેક્સિમમ ડિફ્લેક્શન પૂછી શકે અને આપણા જે પ્રીવિયસ લેક્ચર થયેલા છે તેમાં મેં મેક્સિમમ શીયર ફોર્સ અને મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટની પણ વાત કરી હતી। તો તમે ચાર વસ્તુ તમને સિમ્પલ અથવા કેલ્ક્યુલેટિવ બનાવવા માટે પૂછી શકે છે। Now next question is a deflection of free end of a cantilever beam having a concentrated load W at a mid span is given by the what। To friends question ne khas dhyan thi samajjo shu kidulo chhe ke koi ek cantilever beam chhe aa cantilever beam support A chhe free end B chhe ane koi ek mid point C paase W concentrated load lage chhe to aa W concentrated load ne kaane je cantilever beam chhe e free end paase apanne ડિફ્લેક્શન કેટલું મળશે એટલે કે આપણે વાય બી મેળવવાનું છે જસ્ટ બિકોઝ ઓફ ડબલ્યુને કારણે। બરાબર તો ફ્રેન્ડ્સ આપણે જે ડિફ્લેક્શન છે ઇક્વેશન ખાસ ખબર છે કેન્ટિલીવર બીમ હોય ફ્રી એન્ડ ઉપર લાગતું હોય ત્યારે આપણે ઇક્વેશન શું છે ફ્રેન્ડ્સ તો કે ડબલ્યુ એલ ક્યુ અપોન 3EI। રાઈટ તો ફ્રેન્ડ્સ આપણે તો અહીંયા મિડ પાન સ્પાન ઉપર આપેલું છે તો જે મિડ સ્પાન સી પાસે આપણને ડિફ્લેક્શન આ ડબલ્યુને કારણે કેટલું મળશે તો કે ડબલ્યુ એલ ક્યુબ અપોન 3EI। તો આપણે થોડુંક આપણે આ બીમનો ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરીએ કંઈક આવા પ્રકારનો મળશે। બરાબર તો આ જે મિડ પોઈન્ટ સી છે ત્યાં મને કેટલું મળશે ડબલ્યુ એલ ક્યુ અપોન 3EI। બરાબર અને જે આપણે બી પોઈન્ટ છે ત્યાં મને થોડુંક વધારે શું મળશે તો કે ડેલ્ટા ટુ। આ છે ડેલ્ટા વન જે સી પાસે મળે છે તેટલું તો મારે સબમિશન કરવું પડશે ડેલ્ટા વન અને ડેલ્ટા ટુનું તો મને ફાઇનલ જે ડિફ્લેક્શન છે ફ્રી એન્ડ બી પાસે એ આપણને મળી જશે તો મારે ડેલ્ટા ટુ મેળવવું પડશે તો આ જે એંગલ બનશે કેટલો થશે તો કે થીટા સી। બરાબર તો આપણે જે પોઈન્ટ લોડ છે એ પોઈન્ટ લેન્થને કારણે મિડ સ્પાન ઉપર આપણને સ્લોપ કેટલો મળશે એ આપણને મળી જાય
પછી હું શું કરીશ તો કે આ ડિસ્ટન્સ તો આપણને ખબર જ છે l બાય ટુ, તો એંગલ આપણને ખબર છે l બાય ટુ છે, તો હું આ જે આપણે જે ટ્રાયંગલનો જે ઇક્વેશન છે આપણે બરાબર ત્રિકોણમિતિના નિયમ મુજબ પાયથાગોરસ મુજબ, તો આપણે ડેલ્ટા ટુને ઇઝીલી ફાઇન્ડ કરી શકીએ, તો એ જ મેથડ આપણે ફોલો કરવું પડશે. થોડોક લેન્ધી એક્ઝામ્પલ છે ફ્રેન્ડ્સ, ક્લાસ વન ટુમાં પૂછાય છે, પરંતુ ક્લાસ થ્રી વાળા ખાસ કન્સેપ્ટને સમજે બરાબર, કે ડેલ્ટા વર્ડ આપણને ખબર છે ડબલ્યુ એલ ક્યુબ અપોન થ્રી ઈ આઈ બરાબર, પરંતુ એક વસ્તુ ખાસ ધ્યાનમાં એ રાખવાની છે ફ્રેન્ડ્સ કે અહીંયા આપણને મિડ સ્પાન માટે છે. સી પોઈન્ટ ક્યાં છે તો કે મિડ ઉપર છે, અને એ સપોર્ટથી લઈને સી પોઈન્ટ પાસે ડિસ્ટન્સ કેટલું છે એલ બાય ટુ, એટલા માટે આપણે ડેલ્ટા વર્ડ કેલ્ક્યુલેટ કરીએ તો કેટલું મળશે, તો કે ડબલ્યુ ઇન્ટુ એલ બાય ટુ રેસ્ટ ટુ ક્યુબ અપોન થ્રી ઈ આઈ રાઈટ. થોડું આ ઇક્વેશનને સિમ્પ્લિફાય કરીએ તો ડબલ્યુ એલ રેસ ટુ ક્યુબ અપોન બેનો ઘન કેટલો થશે 8 અને 8 તેરીને 24, તો આપણને જે મિડ પોઈન્ટ છે ફ્રેન્ડ્સ ત્યાં આપણે ડિફ્લેક્શન ડેલ્ટા વન કેટલું મળશે ડબલ્યુ એલ ક્યુબ અપોન 24 ઈ આઈ જેટલું, જસ્ટ બીકોઝ ઓફ કે એથી લઈને સી વચ્ચેનો ડિસ્ટન્સ છે એલ બાય ટુ એટલા માટે બરાબર. હવે હું સ્લોપની વાત કરું થીટા સી, કેમ કે આપણે થીટા સી ખબર હશે અને સી અને બી વચ્ચેનો ડિસ્ટન્સ તો આપણને ઓલરેડી ખબર છે એલ બાય ટુ, તો આપણે ડેલ્ટા ટુને ઇઝીલી મેળવી શકાય બરાબર. તો થીટા સીનું ઇક્વેશન શું થશે, તો કે આપણને ખબર છે ડબલ્યુ એલ સ્ક્વેર અપોન ટુ ઈ આઈ, પરંતુ એ અને સી વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે એલ બાય ટુ, તો આપણે એલ બાય ટુ અહીંયા પુટ કરીએ એલની જગ્યાએ, તો ડબલ્યુ એલ બાય ટુ સ્ક્વેર ડિવાઈડ બાય ટુ ઈ આઈ બરાબર. તો આપણને ફાઇનલી સ્લોપનું ઇક્વેશન મળશે સી પોઈન્ટ પાસે કેટલું, તો ડબલ્યુ એલ સ્ક્વેર અપોન એટ ઈ આઈ. તો આપણી પાસે એક તો થીટા સી છે અને ડેલ્ટા વન છે, આ બે વસ્તુ તો છે જ. હવે આપણને ખબર છે કે આ જે ફિક્સ કેન્ટિલીવર બીમ છે, સોરી આ કેન્ટિલીવર બીમની અંદરમાં જે પોઈન્ટ લોડ લાગે છે મિડ ઉપર, ત્યાં આપણને કેટલું એક એને કારણે કેટલું આપણે ડિફ્લેક્શન મળશે, તો કે આ છે ડેલ્ટા વન આ છે ડેલ્ટા ટુ. તો આપણે જોઈ શકીએ છીએ થીટા સી બરાબર કેટલા થશે, તો થીટા સી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ટુ ડિવાઈડ બાય એલ બાય ટુ. આ જે ડિસ્ટન્સ છે કેટલું છે, તો કે એલ બાય ટુ જેટલું છે, એટલા માટે સામેની બાજુ આપણે ડેલ્ટા ટુ અને પાસેની બાજુ કેટલી થશે, તો કે એલ બાય ટુ બરાબર. જે આપણે ટેન થીટાનું સૂત્ર છે ત્રિકોણમિતિમાં એ જ એપ્લાય કર્યું છે. ડેલ્ટા ટુને હું કરતા બનાવી લઉં તો મને ફાઇનલ ઇક્વેશન શું મળશે, થીટા સી ઇન્ટુ એલ બાય ટુ, અને થીટા સી આપણને ઓલરેડી ફાઇન કરી લીધા છે કેટલા છે ફ્રેન્ડ્સ, તો થીટા સી છે આપણા ડબલ્યુ એલ સ્ક્વેર અપોન એટ ઈ આઈ ઇન્ટુ એલ બાય ટુ છે. થોડું વધારે આ ઇક્વેશનને સિમ્પ્લિફાય કરીએ તો ડેલ્ટા ટુ આપણને મળશે ડબલ્યુ એલ ક્યુબ અપોન 16 ઈ આઈ રાઈટ. તો આપણી પાસે ડેલ્ટા વન પણ છે અને ડેલ્ટા ટુ પણ છે. ડેલ્ટા વનનું ઇક્વેશન શું છે ફ્રેન્ડ્સ, તો કે ડબલ્યુ એલ સ્ક્વેર અપોન 24 ઈ આઈ. હવે ફ્રેન્ડ્સ આ બંને આપણે ફાઇનલ જે ડિફ્લેક્શન છે સપોર્ટ બી પાસે, સોરી ફ્રી એન્ડ બી પાસે, એ આપણને કેટલું મળશે ડેલ્ટા વન પ્લસ ડેલ્ટા ટુ જેટલું. તો બંને ઇક્વેશન આપણે સબમિશન કરીએ, તો આપણે ડેલ્ટા વન પ્લસ ડેલ્ટા ટુ કરીએ તો આપણને ફાઇનલી વેલ્યુ કેટલી મળશે, ડબલ્યુ એલ રેસ ટુ ક્યુબ અપોન 24 ઈ આઈ પ્લસ ડબલ્યુ એલ ક્યુબ અપોન 16 ઈ આઈ રાઈટ. તો આપણે ડબલ્યુ એલ ક્યુબને કોમન કરીને ડબલ્યુ એલ ક્યુબ અપોન ઈ આઈને, તો આપણને કાઉન્સમાં મળશે 1/24 પ્લસ 1/16 બરાબર. હવે આપણે તેને લસા લઈ લઈએ તો આપણને મળશે ડબલ્યુ એલ ક્યુબ અપોન ઈ આઈ ઇન્ટુ 2+3 અપોન 48. લસા કેટલો આવશે, 48 જેટલો. અને થોડું આને વધારે સિમ્પ્લિફિકેશન આપીએ તો આપણને ફાઇનલ આન્સર મળશે 5/48 ડબલ્યુ એલ ક્યુબ બરાબર, 5/48 ડબલ્યુ એલ ક્યુબ અપોન ઈ આઈ. તો ફ્રેન્ડ્સ આપણે જે ફાઇનલ ફ્રી એન્ડ પાસે ડિફ્લેક્શન કેટલું મળશે, તો કે આ જે સેન્ટ્રલ પોઈન્ટ લોડ લાગે છે તેને કારણે જે ફાઇનલ મને ફ્રી એન્ડ બી પાસે ડિફ્લેક્શન મળશે ફ્રેન્ડ્સ 5 ડબલ્યુ એલ ક્યુબ અપોન 48 ઈ આઈ. તો રાઈટ આન્સર થશે સી. તો ફ્રેન્ડ્સ કન્સેપ્ટને ખાસ સમજવાનો છે કે કઈ રીતે કોઈ પણ ક્વેશ્ચનનો આન્સર લઈ આવવાનો. થોડોક લેન્ધી એક્ઝામ્પલ હતો ફ્રેન્ડ્સ ક્લાસ વન ટુમાં પૂછાય, પરંતુ ક્લાસ થ્રી વાળા જે ઇક્વેશન છે એને ખાસ સમજે બરાબર. અને પછી તમારે જો પ્રેક્ટિસ થઈ જાય તો ડાયરેક્ટલી આવા કેસની અંદરમાં તમે મેન્શન કરી શકો છો ને યાદ રાખી શકો છો. તો ફ્રેન્ડ્સ આ હતા ટોટલ આપણા 10 પ્રશ્નો, 10 જ પ્રશ્નોને આપણે સ્ટડી કરી રહ્યા છે વારંવાર, પરંતુ ઘણા બધા કન્સેપ્ટ ઘણા બધા કેલ્ક્યુલેશનને આપણે સમજ્યા છે, જેની મદદથી આપણને એક્ઝામમાં ખ્યાલ આવે કે કોઈ પણ એક્ઝામ્પલ છે એને કેવી રીતે સોલ્વ કરવો બરાબર, અને એક્ઝામમાં ક્વેશ્ચન કેવા પેટર્નથી પૂછાય છે એ પણ આપણે ખાસ સમજવાનો પ્રયત્ન કરવાનો છે.
હવે આપણે વાત કરીએ આપણા 10 જે આપણા શરૂઆતના સોરી 5 આપણા જે શરૂઆતના પ્રશ્ન હતા તેનો આપણે આન્સર જોઈ લઈએ અને તમારે ચેક કરવું છે કે આ 5 ક્વેશ્ચનના આન્સર તમારા કેટલા સાચા પડે છે તો સૌપ્રથમ આપણે જોઈએ કે અ સ્ટ્રેસ એટ વિચ એક્સટેન્શન ઓફ મટીરિયલ ટેક પ્લેસ મોર ક્વિકલી એઝ કમ્પેર ટુ ધ ઇન્ક્રીઝર લોડ તો એ પોઈન્ટને શું કહેવામાં આવશે તો કે યીલ્ડ પોઈન્ટ કહેવાશે કોઈ પણ જે મટીરિયલ છે પોતાના ઈલ્ડ પોઈન્ટથી જો વધારે લોડ એપ્લાય કરવામાં આવે તો એ મટીરિયલમાં સૌથી વધારે મને એક્સટેન્શન જોવા મળશે તો હમણાં જ પણ આગળ આપણે વાત કરી ગયા મુજબ કે સેકન્ડ ક્વેશ્ચન છે મોમેન્ટ એટ હિલ તો હંમેશા ફ્રેન્ડ્સ તમારે યાદ રાખવાનું છે કે સિમ્પલી સપોર્ટ બીમ હોય તો જે મોમેન્ટ છે સપોર્ટ પાસે કેટલી મળશે તો કે 0 મળશે કેમ કે જે હિંજ સપોર્ટ હશે અથવા રોલર સપોર્ટ હશે ત્યાં હંમેશા આપણને મોમેન્ટ છે એ 0 જ મળશે ત્યારબાદ છે ધ પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ઝર ઇઝ અ પોઈન્ટ વેર તો હંમેશા પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ઝર ક્યાં ઉદ્ભવશે તો કે જ્યારે પણ બેન્ડિંગ મોમેન્ટ છે એ ચેન્જ સાઇન કરશે એમ બેન્ડિંગ મોમેન્ટની સાઇન ચેન્જ થશે ત્યાં આપણને મળશે કોન્ટ્રાફ્લેક્ઝર અને કોન્ટ્રાફ્લેક્ઝર ફ્રેન્ડ્સ કેવા પ્રકારના બીમમાં ઉદ્ભવી શકે છે તો કે ઓવરહેંગિંગ જે ઓવરહેંગિંગ બીમ છે એવા પ્રકારના બીમની અંદરમાં આપણને પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ઝર છે મળી શકે એમ ત્યારબાદ ક્વેશ્ચન છે ધ ફ્રેન્ડ્સ મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ ફોર સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ ડબલ્યુ પર મીટર લેન્થ વિચ ઇઝ ઇક્વલ ટુ વોટ તો હમણાં જ આપણે આગળ સમજી ગયા કે સિમ્પલી સપોર્ટેડ બીમ હોય UDL એપ્લાય થતું હોય તો જે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ છે એ સેન્ટર પાસે લખશે અને જે મેક્સિમમ જે વેલ્યુ છે કેટલી હશે WL²/8 તો તમારો રાઈટ આન્સર બનશે WL²/8 ત્યારબાદ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ ઇન અ કેન્ટિલીવર બીમ સબ્જેક્ટ ટુ જનરલ લોડિંગ ધ મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ ઇઝ એટ ધી વોટ તો આપણને ખબર છે કે કેન્ટિલીવર બીમ હોય તો કેન્ટિલીવર બીમની અંદરમાં મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ ક્યાં મળશે આપણને તો કે સપોર્ટ પાસે જ મળશે ત્યારે સિમ્પલી સપોર્ટ બીમ હોય મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ સેન્ટરમાં મળશે પરંતુ જો કેન્ટિલીવર બીમ હોય તો એવા કેસમાં આપણને સપોર્ટ પાસે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ મળશે તો ફ્રેન્ડ્સ તમારો રાઈટ આન્સર બનશે આ ક્વેશ્ચનનો ફિક્સ એન્ડ બરાબર તો ફ્રેન્ડ્સ તમારા 5માંથી કેટલા ક્વેશ્ચનના આન્સર સાચા પડ્યા છે ફટાફટ કાઉન્ટ કરો અને તમારો જે આન્સર છે એ મને કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો તો ફ્રેન્ડ્સ આ તો આજનો આપણો કયો વિડીયો આઈ હોપ કે વિડીયો તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકો સાથે શેર કરી દો જે પણ વિદ્યાર્થી ક્લાસ 1, 2 અથવા 3ની તૈયારી કરે છે એના માટે મોસ્ટ હેલ્પફુલ છે હવે ઘણી બધી મહેનત કરીએ છીએ આ વિડીયોને પ્રિપેર કરવા માટે તો એક તો લાઇક બને છે ફ્રેન્ડ્સ અને તમારા જેટલા પણ ફ્રેન્ડ્સ આ જે એક્ઝામ અને પ્રિપેરેશન કરે છે તેને એક વખત શેર કરી દો કેમકે આવા પ્રકારનું ટીચિંગ ફ્રેન્ડ્સ આપણને કોઈ પણ યુટ્યુબ ચેનલમાં કરાવવામાં આવતું નથી વન એન્ડ ઓનલી GPSC નેટવર્કમાં આપણે બધા જ કન્સેપ્ટને આપણે ક્લિયરલી ડીપમાં સમજીએ છીએ તો તમારી એક લાઇક અમારા માટે એક મોટિવેશન છે તમારી એક શેર અમારા માટે ડબલ મોટિવેશન છે તો આટલું ફ્રેન્ડ્સ તમે એક જરૂર કરો તો મળીએ આપણા નેક્સ્ટ વિડીયોની અંદરમાં ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ખાસ ધ્યાન રાખો અને કોરોના જેવી મહામારીની વચ્ચે આપણે સેફ રહેવું અને બીજાને પણ સેફ રાખવા એ આપણી જવાબદારી છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ અ ગ્રેટ ડે એન્ડ હેવ અ નાઇસ ડે